નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટ્યુ સ્વાગત છે મિત્રો આજે ક્વિઝ દ્વારા તમને ગુજરાતી સાહિત્ય અને નોલેજના દસ પ્રશ્નો વિશે માહિતી આપીશ બરાબર કે જેના કારણે આના અંદર તમને હું પ્રશ્ન કહીશ અને તેના ચાર ઓપ્શન પણ તમને આપીશ અને તમારે આ પ્રશ્નના જવાબ તમારે પાંચ સેકન્ડના વિચારવાનો રહેશે અને પાંચ સેકન્ડ પછી હું તમને જવાબ કહી દઈશ તો આવી રીતે તમારું જ્ઞાન પણ ચકાસણી થશે અને સેલ્લે તમારે મને કોમેન્ટમાં જણાવ જણાવજો કે તમે દસમાંથી કેટલા સાચા પડ્યા અને એના પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક પહેલેથી જ આપી દેજો બરાબર જેના કારણે હું તમારા બલ આવા નવા નવા વિડીયો બનાવતો રહું અને એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે નવાળી વિડીયો મૂકી તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો મિત્રો ચાલુ કરીએ આપણે આજનો આજના ક્વિઝના પ્રશ્નો વિશે પ્રશ્ન પરિષદના વર્તમાન એટલે કે હાલના અધ્યક્ષ કોણ છે ઓપ્શન નંબર છે ચંદ્રકાંત ટોપીવાલા ઓપ્શન નંબર બી છે ધીરુભાઈ ફરી ઓપ્શન નંબર સી ભગવતી કુમાર શર્મા કે ડી સીતાશુ યશચંદ્ર મિત્રો તમને પાંચ સેકન્ડ આપવામાં આવશે ત્યાં પાંચ સેકન્ડના તમારો જવાબ વિચારી લો ઓકે તો જોઈએ હવે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સીતાશુ ચંદ્ર એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના બે હજાર અઢાર ના અધ્યક્ષ છે સીતાસુ યશંદ્ર જોઈએ પ્રશ્ન નંબર બીજો કવિ નર્મદને આજીવન ઉદ્યોધો કહેનાર કોણ છે એ કન્યાલાલ મુનશી ઓપ્શન બી વિશ્વનાથ ભટ્ટ ઓપ્શન સી ઉમાશંકર જોશી કે ઓપ્શન ડી કલા બી મિત્રો આ બીજા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિશ્વનાથ ભટ્ટ કવિ નર્મદે આજીવ આજીવન યોદ્ધો કહેનાર વિશ્વનાથ ભટ્ટ છે પ્રશ્નમાં ત્રીજો કનૈયાલાલ માનકલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણ અવતાર કેટલા ભાગમાં વહેંચાયેલી છે ઓપ્શન એ પાંચ ઓપ્શન બી છ ઓપ્શન સી આઠ અને ઓપ્શન ડી જવાબ શું આવશે મિત્રો ઓપ્શન નંબર પ્રશ્ન નંબર ત્રીજાના અંદર જવાબ આવશે ઓપ્શન નંબર સી આઠ એટલે કે કનૈયા મુનશીની મહાનવલકથા કૃષ્ણ અવતાર જે છે તે આઠ ભાગના અંદર વેચાયેલી છે પ્રશ્ન નંબર ચાર સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે ઓપ્શન નંબર એ કનૈયાલાલ માયલાલ મુનશી ઓપ્શન નંબર બી અહીંયા ઓપ્શન નંબર બી લખજો મિત્રો ઓપ્શન નંબર બી રણજીતરાય મહેત રણજીતભાઈ મહેતા ઓપ્શન નંબર સી પ્રેમાનંદ ઓપ્શન નંબર ડી નર્મદ તો મિત્રો

ઓપ્શન નંબર સી દયારામ કે ઓપ્શન નંબર ડી કવિ ભોજા ભગત પાંચ નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કવિ ભોજા ભગત જીવને સસ્ત્ર સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ આ પદના રચનાકાર કવિ ભોજા ભગત છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છમો છે ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજ્યા હતા પ્રશ્ન છ ના ઓપ્શન છે ઓપ્શન નંબર એ નાનાભાઈ ભટ્ટ ઓપ્શન નંબર બી જયકૃષ્ણ ઓપ્શન નંબર સી મોતીભાઈ અમીન કે ઓપ્શન નંબર ડી રવિશંકર મહારાજ તો મિત્રો પ્રશ્ન નંબર છ ના જવાબ આવશે ઓપ્શન નંબર બી જયકૃષ્ણ ઠાકર ગાંધીજી ગુજરાત ભૂષણ તરીકે જયકૃષ્ણ આપઘાત અને અલ્લાબેલી જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક કોણ છે ઓપ્શન નંબર એ ગુણવંતરાય આચાર્ય ઓપ્શન નંબર બી લાભશંકર ઠાકર ઓપ્શન નંબર સી ધીરુભાઈ ઠાકર કે ઓપ્શન નંબર ડી મકર દવે તો પ્રશ્ન સાતના અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ ગુણવંતરાય આચાર્ય અખોવાન આપઘાત અને અલ્લાબેલી જે સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક ગુણવંતરાય આચાર્ય છે प्रश्न नंबर आठ स्नेह मुद्रा एकमात्र कोनो काव्य संग्रह छे ऑप्शन नंबर ए उमाशंकर जोशी ऑप्शन नंबर बी गोंदराम त्रिभाटी ऑप्शन नंबर सी त्रिभुवनदास लुहार के ऑप्शन नंबर डी मैलाल देसाई तो मित्रों प्रश्न नंबर आठ ना अंदर जवाब आवशे ઓપ્શન નંબર બી ગોધનરામ ત્રિપાઠી સ્નેહ મુદ્રા એકમાત્ર કાવ્ય સંગ્રહ ગોધનરામ ત્રિપાઠીનો છે નંબર ગુજરાતમાં મચ્છુ ડેમ હોનારત વખતે કયા મુખ્યમંત્રી હતા એટલે મચ્છુ ડેમ હોનારત થઈ એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ઓપ્શન નંબર એ હિતેન્દ્રભાઈ દેસાઈ ઓપ્શન નંબર બી માધવસિંહ સોલંકી ઓપ્શન નંબર સી બાઉભાઈ પટેલ કે ઓપ્શન નંબર ડી ચિમનભાઈ પટેલ તો મિત્રો પ્રશ્ન નંબર નવ ના અંદર જવાબ આવશે ઓપ્શન નંબર સી બાઉભાઈ પટેલ ગુજરાતમાં મચ્છુર ડેમ હોનાર વખતે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા પ્રશ્ન નંબર દસ ધનસુરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન નંબર ઓપ્શન નંબર બે દાહોદ ઓપ્શન નંબર સી અરવલ્લી ઓપ્શન નંબર ડી મહીસાગર તો મિત્રો પ્રશ્ન નંબર દસ નો જવાબ આવશે ઓપ્શન નંબર સી અરવલ્લી તો ધનસુરા તાલુકો એ અરવલ્લી જિલ્લામાં આવેલો છે મિત્રો જો તમને અમારે વિડીયો ગમ્યો હોય તો અમે વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો કે જેના કારણે તેમને આ વિડીયો ઉપયોગી બને અને તમને જવાબ કેટલા સાચા પડ્યા તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો